નમસ્કાર મિત્રો, હું છું આપની ભાગ્યશ્રી ત્રિવેદી અને ફરી એકવાર સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વાત કરીએ મહત્વના સમાચારથી. પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલ લોકોની રજૂઆત સાંભળવા લોક દરબારનું આયોજન કરવામાં આવેલ. બોર્ડર રેન્જ IGP શ્રી GR મેથલિયા સાહેબ, સરહદી રેન્જ ભુજનાઓ દ્વારા વ્યાજખોરોની બંદી સદંતર નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જેથી અત્રેના પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં જે લોકો ભોગ બનેલ હોય તેઓ પોતાની રજૂઆત રૂબરૂમાં નિર્ભય રીતે કરી શકે તે હેતુસર પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા તારીખ 3/9/2021 રોજ 12 વાગે પોલીસ અધિક્ષક શ્રી કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, જે અનન્વય આજ રોજ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોલીસ અધિક્ષક શ્રી કચેરી ગાંધીધામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીની DN વાઘેલા સાહેબ અંજાર વિભાગ તથા શ્રી KG ઝાલા બચાવ વિભાગ વગેરે હાજર રહેલ. આ લોક દરબારમાં કુલ 25 અરજદારો દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવેલ, તેમજ દરેક અરજદારોને રૂબરૂમાં એક પછી એક સાંભળી તમામ અરજદારોની રજૂઆતોનો નિકાલ કરવાની ખાતરી આપવામાં આવેલ, તેમજ વ્યાજ ખોરીમાં ફસાયેલ અરજદારોની રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક આવી મેટરમાં જરૂરી પુરાવા મેળવી FIR દાખલ કરવા નાયબ પોલીસ અધિક્ષક તથા તાબાના થાણાના અધિકારીઓને સૂચના આપવામાં આવી, તેમજ અમુક અરજદારો દ્વારા વ્યાજના પૈસા લીધા હોય અને તેની અવેજમાં ચેક આપેલા હોય જે બાબતે પણ યોગ્ય તપાસ કાર્યવાહી કરવા થાણા અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ, તેમજ વ્યાજખોરી ડામવા સારું મહિનામાં એકવાર લોક દરબારનું આયોજન કરવામાં આવશે, તેમજ આ પ્રકારના વ્યાજખોરીના કોઈપણ કિસ્સા ધ્યાનમાં આવે કે અરજદારો પોલીસ સ્ટેશન આવે તો તરત જ તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરવા તાબાના અધિકારીઓને સૂચના કરવામાં આવી, તેમજ આવી બંદી સદંતર નાબૂદ થાય તે માટે વધુમાં વધુ નાગરિકો પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવે તે માટે અપીલ કરવામાં આવેલ છે. રિપોર્ટર સૈયદ રજાક શાહ સાથે કશ્મીરા માની, કચ્છ. વ્યાજખોરોના ત્રાસથી પરેશાન કોઈ જનતાના માણસો હશે એમના માટે અમે એક લોક દરબાર યોજ્યો હતો, જેમાં બંને SDPO પણ ઉપસ્થિત રહ્યા હતા. એમાં અરાઉન્ડ 25 લોકોએ અહીંયા આવીને રજૂઆત કરી છે, જુદી જુદી પ્રકારની, જુદા જુદા એરિયાઝની. એમાં અમે જે તે પોલીસ સ્ટેશનમાં એમને જઈને એમની જે કંઈ રજૂઆત છે એની એક રિટર્ન એપ્લિકેશન આપવા માટે કીધું છે. જે જે રજૂઆતોમાં ગુના બનતા હશે એ રજૂઆતોમાં અમે ગુના દાખલ કરીશું. જે રજૂઆતોમાં પોલીસના એરિયાનું નહીં હોય એમાં અમે એમને સિવિલ કે કોર્ટ રાહે દાદ મેળવવા માટે ગાઈડ કરવાના છીએ. અને કદાચ આ કાર્યક્રમ અમે દરેક મહિનામાં એકવાર રાખવાનું ડિસાઇડ કર્યું છે, કેમ કે જનતા માટે આ ખૂબ જ અગત્યનું છે. આજે અમને બહુ બધા પ્રશ્નોની ખબર પડી, તો આ કાર્યક્રમ હવે દરેક મહિનામાં કોઈ પણ એક દિવસ ડિસાઇડ કરીને અમે પ્રસાર માધ્યમો થકી આ લોકોને જાહેર કહીશું કે આ દિવસે એક ચોક્કસ દિવસ અમે આ રીતની પહેલ કરવાના છીએ. સર, એવું કોઈ કેસ કે તાત્કાલિક જેમાં ફરિયાદ થઈ હોય કે કાંઈ એવી રીતે? આવા ઓછામાં ઓછા 6-7 કેસીસ છે જેમાં અમે તાત્કાલિક જઈને પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ નોંધાવવા માટે કીધું છે. હવે એ લોકો ત્યાં જે તે પોલીસ સ્ટેશનમાં જઈને એમની ફરિયાદ નોંધાવતા હશે. અત્યાર સુધી મારી પાસે તાત્કાલિક ફરિયાદની કોઈ કોપી આવી નથી અને શોર્ટલી નોંધાઈ જશે અને એનામાં અમે પગલાં પણ ભરીશું.